ग्रेड फोर मैथ्स नी अंदर एक नव चैप्टर आपने स्टार्ट करवा जाई रहा छे बराबर जेनु नाम छे चैप्टर नंबर 8 गाड़ू अने पैड़ा बराबर चैप्टर नंबर 5 विषय माहिती मेळ्या पछी હવે चैप्टर नंबर 8 नी अंदर આપણે એક નવો કોન્સેપ્ટ આપણે જોવાનો છે બરાબર ચેપ્ટર નંબર 8 ગાડું અને પૈડા તો ગાડું યાદ કરો તમે એટલે તમને પહેલા તો ગાડાની મેન વસ્તુ શું યાદ આવે તો ગાડું એટલે એના જે બે મોટા પૈડા હોય છે તે બરાબર પૈડા એટલે કે જે વ્હીલ્સ તમે જોયા હશે અલગ અલગ સાધનોની અંદર અલગ અલગ વ્હીલ્સ હોય છે બરાબર જેમ કે આપણે ટુ વ્હીલર ની વાત કરીએ તો એક્ટિવા ના વ્હીલ હોય છે પણ એના કરતા નાના હોય છે બરોબર પછી હોન્ડા બાઇક ના જે હોય છે એ એનાથી મોટા હોય છે ફોર વ્હીલ ના કેવા હોય છે તો થોડા જાડા અને મીડિયમ હોય છે જે બંનેની વચ્ચે હોય એક્ટિવા અને બાઇક ની વચ્ચેના માપના હોય છે એવી રીતે પણ મૂળ વસ્તુ વ્હીલ એટલે કે પૈડા એટલે શું એનો આકાર કેવો બરાબર તો આકાર એનો કેવો છે તો વર્તુળ બરાબર એનો આકાર છે વર્તુળ તો આ ચેપ્ટર ની અંદર આપણે વર્તુળ વિશે આગળ માહિતી મેળવવાની છે બરાબર કેવી રીતે તો વર્તુળ કેવી રીતે વર્ક કરે છે વર્તુળ ની અંદર આપણે કેવા કેવા આકારો દોરી શકીએ છીએ કેવી રીતે વર્તુળ બનાવી શકીએ છીએ વર્તુળ ના અંદર ના ભાગોને શું કહીશું અને અલગ અલગ સેમીના માપના આપણે વર્તુળ દોરતા શીખીશું ત્યાર પછી ડિઝાઇન્સ વર્તુળની મદદથી ડિઝાઇન્સ દોરતા પણ શીખીશું હવે ક્વેશ્ચન નંબર 1 જે અહીંયા તમને કહેવામાં આવ્યો છે વર્કબુકનો કે સૂચના મુજબ કરો બરાબર સૂચના મુજબ કરો એની અંદર સૌપ્રથમ તમને એમ કીધું છે કે બંગડીની મદદથી વર્તુળ દોરો પહેલા વર્તુળ દોરતા શીખવાનું છે બરાબર વર્તુળ કેવી રીતે દોરાય તમને આકારો વિશેનો ખ્યાલ છે બરાબર એમાંનો એક આકાર આપણો વર્તુળ છે હવે વર્તુળ દોરવા માટે શેની શેની જરૂર પડે છે અને કેવી રીતે સારું વર્તુળ દોરી શકાય છે એ આ ક્વેશ્ચન છે એટલે પહેલા જોઈએ તો બંગડીની મદદથી વર્તુળ દોરવું તો મારી પાસે અહીંયા છે બંગડી બરાબર આ એક પ્રકારની બંગડી ટાઈપનો આકાર છે આ બંગડીની મદદથી આપણે વર્તુળ દોરીએ તો મારી જોડે ચોક છે તો ચોક અંદરથી બહારથી કરીશ એટલે શું થાય કે આ પેન્સિલનો પોઈન્ટ પટલો હોય એટલે અંદર ફરી શકે ચોક છે એટલે ફરી શકે નહીં તો અહીંયા આપણે બંગડીની મદદથી વર્તુળ દોર્યું તો બંગડી મૂક્યા પછી જ્યારે બી વર્તુળ દોરતા હોય ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે બરાબર માપ જરા પણ હવે નહીં એ રીતનું ધ્યાન રાખવું પડતું હોય છે હવે આ જે વર્તુળ બન્યું એ બંગડીની મદદથી બનાવ્યું છે બરાબર તમને દેખાય છે આ વર્તુળ બગડીની મદદથી ત્યાર પછી આપણને બીજું એમ કીધું છે કે સિક્કાની મદદથી વર્તુળ દોરો સિક્કાની મદદથી વર્તુળ એટલે કે જે આપણા ચરણમાં વાપરીએ છીએ 1 રૂપિયો 2 રૂપિયો 5 રૂપિયા 10 રૂપિયાનો જે સિક્કો છે એ સિક્કાની મદદથી વર્તુળ દોરો તો આપણે સિક્કાની મદદથી વર્તુળ દોરીએ તો મારી પાસે અહીંયા છે એક સિક્કો બરાબર સિક્કો જોઈને ખબર પડી જાય 10 રૂપિયાનો આ સિક્કો છે એના પરથી વર્તુળ દોરવાનો પ્રયત્ન કરીએ તો સિક્કો આપણે બરોબર ધ્યાનથી પકડી રાખવો પડે દબાવીને પછી શાંતિથી એના પરથી આજુબાજુ વર્તુળ એટલે તમારી પેન્સિલ ફેરવો એટલે તમને ખ્યાલ આવી જાય અહીંયા જે મેં દોર્યું એ સિક્કાની મદદથી દોર્યું બરાબર સિક્કાની મદદથી દોરવા જતા થોડુંક આગુ પાછું હલે છે બરાબર ત્યાર પછી તમને એમ કીધું છે કે પેન્સિલથી વર્તુળ પેન્સિલની મદદથી વર્તુળ દોરો તો તમારી પાસે પેન્સિલ હોય છે
બરાબર પણ મારી પાસે અત્યારે હાલ ચોક છે અને આમાં ચોક થી લખી શકાય એટલે ચોક ની મદદ થી હું દોરું બરાબર તો એ કેવું આવે છે તો ચોક ની મદદ થી મેં મારા જાતે આશરે વર્તુળ દોરવાનો પ્રયત્ન કર્યો તો મારું વર્તુળ આ ટાઈપનું મારું બને છે બરાબર મારા ચોકની મદદથી મેં આ ટાઈપનું વર્તુળ બનાવ્યું એટલે કે તમારે બનાવવાનું છે તમારી પેન્સિલની મદદ હવે ત્યારબાદ આગળ નેક્સ્ટ એમ કહે છે કે પરિકરની મદદથી વર્તુળ બનાવો હવે આ પ્રશ્નનું સોલ્યુશન માટે પહેલાં તમારું કંપાસ બોક્સની અંદર તમને ખ્યાલ જ હશે કે પરિકર હોય છે પરિકર એટલે કે એનો એક અણીવાળો ભાગ હોય છે અને બીજી સાઈડ આ રીતે હોય છે એક પોઈન્ટ એનો અણીવાળો અને બીજા પોઈન્ટમાં આપણે એની પેન્સિલ ભરાવીએ છીએ બરાબર ઉપર એની ચાકી ટાઈટ હોય છે પછી એ બંનેને ફેર ભરાયા પછી શું કરવાનું હોય છે તો એને ભરાયા પછી આ જેમ ચોક ભરાય પછી એને આ ફેરવવાનું હોય છે માપ લઈને એટલે વર્તુળ બનતું હોય છે કદાચ તમે ટ્રાય કર્યો હોય તો ના કર્યો હોય તો આપણે શીખ્યું બરાબર મારી પાસે એક આશરે એક માપ છે બરાબર જેની મદદથી આપણે વર્તુળ દોરીએ છીએ બરાબર તો આ મારું પરિકર છે એક બહુ મોટું પરિકર છે અહીંયા સ્કૂલમાં ઇન્સ્ટ્રુમેન્ટ છે પરિકર જેવું જ છે અહીંયા એક અણીદાર ભાગ છે અને અહીંયા મેં ચોક કરાવ્યો છે બરાબર અને આ એના સ્ક્રૂ છે ટાઈટ માટેના એટલે આ હવે નહીં જે માપ તમે અહીંયા લીધું હોય એ જ માપનું વર્તુળ તમે દોરી શકો આપણે આશરે માપનું વર્તુળ દોરવાનું છે તો પોઈન્ટ આ ભાગની અંદર હલી ના જાય એટલા માટે મેં અહીંયા કાગળ મૂક્યું છે હવે સ્ટાર્ટ કરું છું હું બરાબર તો ધ્યાનથી જોતા રહેજો ચોકની અણી જેમ ઘસાતી જશે તેમ થોડું વર્તુળ આછું ભરાતું જશે બરાબર અહીંયા આપણો પૂરો એવો જ પ્રયત્ન હતો કે આપણે કમ્પ્લીટ વર્તુળ દોરીએ તો હવે જે આ વર્તુળ દોરેલું દેખાય છે એ તમે જુઓ તમે જે આ બંગડીની મદદથી વર્તુળ દોર્યું એ વર્તુળ તમે જે આ સિક્કાની મદદથી વર્તુળ દોર્યું એ આ વર્તુળ તમે જે આ પેન્સિલની મદદથી વર્તુળ દોર્યું એ અને હવે પરિકરની મદદથી જે વર્તુળ દોર્યું એ આ ચારે વર્તુળોમાંથી તમને સૌથી સરસ વર્તુળ કયું લાગે છે એટલે કે કમ્પ્લીટ જે વર્તુળાકાર ભાગ બનતો હોય એ તો પરિકરની મદદથી દોરેલું વર્તુળ આની અંદર આપણે આશરે દોર્યું છે સિક્કામાં શું થાય સિક્કો હલી જવાની નીકળે પણ બંગડીની અંદર શું થાય કે બંગડી કદાચ ખસવાની અથવા તો એનો કોઈ ભાગ ગોળ ના હોય એવું પણ બને છે ડિઝાઇનવાળી હોય તો પરંતુ અહીંયા જે પરિકરની મદદથી જે વર્તુળ દોરવામાં આવ્યું છે આની મદદથી એ વર્તુળ કેવું છે તો કમ્પ્લીટ વર્તુળાકાર ભાગ છે બરાબર હવે શેનાથી દોરેલું વર્તુળ સૌથી સારું છે પ્રશ્ન એવો તમને પૂછ્યો છે તો તમે જોઈ શકો છો કે પરિકરથી દોરેલું વર્તુળ સૌથી સારું છે હવે સૌથી મોટા વર્તુળમાં તમારે લાલ રંગ પૂરવાનો છે એટલે તમારે પરિકરથી દોરેલા વર્તુળની અંદર લાલ રંગ પૂરી દેવાનો અને નાના વર્તુળમાં લીલો રંગ પૂરવાનો છે તો આ નાના વર્તુળની અંદર લીલો રંગ પૂરવાનો બરાબર એટલે આપણો ક્વેશ્ચન વન અહીંયા પૂરો થાય બરાબર તો ક્વેશ્ચન વનની અંદર ખાસ તમને એક જ વસ્તુ શીખવાડવામાં આવી છે કે વર્તુળ કેવી રીતે દોરાય તો ઓરિજિનલ સાચે જ અને કમ્પ્લીટ વર્તુળ કમ્પ્લીટ માપનું વર્તુળ દોરવું હોય તો પરિકર અને પેન્સિલનો ઉપયોગ કરવો પડે બરાબર હવે ક્વેશ્ચન નંબર ટુ તરફ આગળ જઈએ ત્યાર પછી હવે આપણે આગળ ક્વેશ્ચન નંબર ટુ તો એની અંદર નીચે આપેલા વર્તુળોની ત્રિજ્યા અને વ્યાસ શોધો નીચે જે વર્તુળ આપણને દોરીને આપ્યા છે એની ત્રિજ્યા અને વ્યાસ શોધવાના છે અને તેના પરથી કયું વર્તુળ મોટું છે તે જણાવો
હવે આપણે ક્વેશ્ચન 1 માં વર્તુળ દોરતા શીખ્યા બરાબર એ વર્તુળ દોર્યા પછી વર્તુળની અંદર મે આગળ પણ કહ્યું એ કે વર્તુળની અંદર શું હોય છે એમાં કેટલા માપ લેવાના હોય છે એ હવે આપણે અત્યારે જોવાનું છે કે જેમ કે વર્તુળની અંદર મેન છે એનું કેન્દ્ર બરાબર અને કેન્દ્રથી વર્તુળની જે આ લાઈન છે આપણે વર્તુળની આ કેન્દ્ર અને અહીંયા આ જે માપ છે એ માપ ત્યારબાદ આ કેન્દ્રમાંથી કોઈ આ વર્તુળના બંને છેડા સુધી જે કોઈ રેખા પસાર કરી હોય કોઈ લાઈન દોરી આપે તો એનું માપ આ બધું અગત્યનું છે જેમ કે અહીંયા હું તમને એમ કહું કે મારે પરિકરની મદદથી એક વર્તુળ દોરવું છે સૌ પ્રથમ તો પહેલાં આપણે એ જોઈએ તો કેટલા માપનું દોરવું છે તો સ્કેલની મદદથી આ પરિકર છે તો પરિકરની કમ્પ્લેટ અહીંયા હું માની લો કે અહીંયા 20 સેમી અહીંયા 20 સેમીનું એક વર્તુળ દોરવા માગું છું તો પરિકરની અણી 20 ઉપર છે ત્યારબાદ મારે શું કરવું પડશે તો આ જે મારો ભાગ છે અહીંનો એ મારે થોડો એ કરવો પડશે વધારવો પડશે હવે અહીંયા આપણે 20 સેમી થયું આ રીતે તમારે માપ લેવાનું આ 20 સેમી છે એ વર્તુળની ત્રિજ્યા કહેવાય છે બરાબર હવે 20 સેમીની મદદથી મારે વર્તુળ દોરવું છે તો વર્તુળનું કેન્દ્ર એટલે આ જે પોઈન્ટ છે ને એ વર્તુળનું કેન્દ્ર બની જાય જે પરિકરની અણી છે તે ત્યાર પછી હું ચાલુ કરું વર્તુળ દોરવાનું હવે આ જે વર્તુળ દોર્યું છે એનું જે આ કેન્દ્ર પરિકરની અણી બરાબર આ પરિકરની જે અણી છે પોઈન્ટ પરિકરની અણીનો પોઈન્ટ આ પોઈન્ટ એ વર્તુળનું કેન્દ્ર બની જાય છે બરાબર તો એક્ઝેક્ટ આપણે અહીંયા જે એનો પોઈન્ટ હોય તો આ એનું કેન્દ્ર દોરી દો આ એનું કેન્દ્ર બરાબર હવે આપણે કેટલું માપ લીધું હતું સ્કેલની મદદથી 20 બરાબર તો માપીએ એટલે આપણને ખ્યાલ આવી જશે અહીંયા કે વર્તુળનું કેન્દ્ર અને આ જે વર્તુળનો પોઈન્ટ બરાબર આવી ગયો અહીંયા 20 જુઓ થી 5, 10, 15 અને 20 બરોબર એટલે આ જે હવે આપણે લાઈન દોરવાની છે આપણે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતીને વર્તુળના કોઈ એક બિંદુને છેદતી બરાબર વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય વર્તુળના કોઈ એક બિંદુને છેદતી આ જે રેખાખંડ છે આ રેખાખંડ એટલે શું કહેવાય તો ત્રિજ્યા પહેલા આ ખ્યાલ હોવો જોઈએ હવે આ વર્તુળ કેટલું વર્તુળ કહેવાય તો આ વર્તુળ કહેવાય 20 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ 20 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આ ત્રિજ્યા આપણે માપી તો કેટલી હતી 20 સેમી બરાબર આ તમને એટલા માટે સમજાવેલું છે મેં કે તમારી જે બુક છે એની અંદર વર્તુળ નાના છે અહીંયા મેં વર્તુળ મોટા દોર્યું એ મારા માપના દોર્યું એટલે અહીંયા જે મારી સાઈઝ છે પરિકરની બોર્ડની એ પ્રમાણેના છે તમારા પરિકર અને તમારા નોટબુકમાં નાના હોય એટલે તમારે સેન્ટીમીટરમાં નાનું સેન્ટીમીટર આવે અહીંયા મારે 20 સેન્ટીમીટર આવે એટલા માટે અહીંયા તમને સમજાવ્યું હવે આ ત્રિજ્યા બરાબર કેન્દ્રમાંથી પસાર થાય અને જો વર્તુળના બંને છેડાને સ્પર્શતી રેખા હોય ને તો એને શું કહેવાય તો વર્તુળનો વ્યાસ કહેવાય બરાબર એટલું યાદ રાખો
હવે આ રીતે જે આખી લાઈન દોરી અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીની આખી પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ. આ વર્તુળનું કેન્દ્ર આટલો ભાગ હતો જે આટલો આ ત્રિજ્યા થઈ, તો આ જે ભાગ છે અહીંથી શરૂ કરી અહીં સુધીનો ભાગ આને કહેવાય વ્યાસ, વર્તુળનો વ્યાસ. વર્તુળના બે બિંદુ, વર્તુળના બંને છેડાના બિંદુઓમાંથી અને વર્તુળના બંને છેડાના બિંદુઓને સ્પર્શતો હોય અને એના કેન્દ્રમાંથી પસાર થતો હોય એ વ્યાસ. બરોબર, ખાસ યાદ રાખો. આ જે અડધું માપ છે એ ત્રિજ્યા છે અને આખું માપ છે એ વ્યાસ છે. હવે અહીંનું જે વર્તુળ છે અહીંનું, આ વર્તુળની ત્રિજ્યા અને વ્યાસ તમને ખ્યાલ આવે કે નહીં? તમારી અંદર દોરીને આપ્યું છે, હું અહીંયા દોરી દઉં એટલે મને વ્યાસ મળી જાય. અહીંયા મારું જે આ માપ થાય છે એ આ કેન્દ્રમાંથી લઈ અને આટલું માપ મારે જોવાનું. તો અહીંયા મારે 15 થાય છે, 15 સેમી. આ જે મારું માપ થયું એ 15 સેમી થયું. તો ત્રિજ્યા 15 સેમી, તો વ્યાસ કેટલો થાય? તો વ્યાસ માપવાની જરૂર ના પડે તો પણ માપી લઈએ, તો વ્યાસ થાય એનાથી ડબલ. પડી ખબર? વ્યાસ કેટલો થાય તો એનાથી ડબલ થાય. આ આખો છે એ વ્યાસ થાય. કેટલો થાય? તો આ 15 હતો, બીજા 15 ઉમેરો એટલે 30 સેન્ટી. ખ્યાલ આવે? એટલું યાદ રાખવાનું હંમેશા કે વર્તુળ છે એની અંદર ત્રિજ્યાનું માપ એ વ્યાસ કરતા અડધું હોય અને વ્યાસનું માપ ત્રિજ્યા કરતા ડબલ. બરાબર, ત્યાર પછી આ વર્તુળનું માપ લેવું હોય તો તેના કેન્દ્રથી આપણે માપ શોધીએ. તો અહીંયા જે મને માપ મળે છે એ માપ અહીંયા આ 10 મળી મળે, એટલે કે અહીંયા જવાબમાં 10 સેમી. બરાબર, આ 10 સેમી જવાબ. ત્યાર પછી અહીંયા આ એનો વ્યાસ થાય. બરાબર, આટલેથી આટલું માપ આ ત્રિજ્યા કહેવાય અને આ ત્રિજ્યા કહેવાય. એટલું યાદ રાખો, આ પણ ત્રિજ્યા, આ પણ ત્રિજ્યા, પણ જો આખું માપ હોય આખું તો શું થાય? વ્યાસ. તો વ્યાસ કેટલો થશે? આ 10 છે, તો આ 10 ને 10 કેટલા થાય? 20. બરાબર, ખાસ યાદ રાખજો કે વર્તુળની અંદર કોઈ પણ વર્તુળ દોરીએ આપણે તો વર્તુળની અંદર એનું કેન્દ્ર આ કહેવાય અને આટલું માપ એટલે ત્રિજ્યા કહેવાય. બરાબર, એ જ રીતે જો આ વર્તુળ હોય તો એની અંદર આટલું માપ આ ત્રિજ્યા કહેવાય. ત્રિજ્યા બંને બાજુ હોય, વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળના કોઈ એક બિંદુને સ્પર્શતી રેખા ખંડ એટલે ત્રિજ્યા કહેવાય. હવે આ ત્રિજ્યા જે માપ હોય ને એટલું જ વર્તુળનું માપ થાય, હમણાં આપણે વર્તુળ દોરી શીખવાડ્યું એ પ્રમાણે. બરાબર, આ ક્વેશ્ચન 1 અને ક્વેશ્ચન નંબર 2 આ બંને ક્વેશ્ચન છે એ કેવા હતા? તો વર્તુળ પહેલાં તો કેવી રીતે દોરવું અને પરિકર અને પેન્સિલની મદદથી તમે કેવી રીતે વર્તુળ દોરી શકો છો અને કેટલી ત્રિજ્યા અને વ્યાસ કેટલું લઈ વર્તુળ દોરવું એના વિશે માહિતી મેળવી છે. તો આ વિડીયોની અંદર તમને ખાસ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.